स्टूडेंट्स गुड मॉर्निंग बाळको, आजे आपणे अंग्रेजी विषय शीखीशुं। अंग्रेजी विषय में एक नवो अल्फाबेट शीखवानो छे, अल्फाबेट यू। यू फॉर यूनिफॉर्म एंड यू फॉर अम्ब्रेला। तेनी पहेला हूँ तमने एक वक्त आखी एबीसीडी बोलीश अने तमारे सांभळवानी छे। ए बी सी डी ई एफ जी H I J K L M N O P Q R S T T સુધી જોઈ લીધું। હવે આજે આપણે U અને V જોવાના છે। U V W X Y and Z આપણે આટલા આલ્ફાબેટ આખી એબીસીડી એક વખત જોઈ લીધી। હવે આજે આપણે નવો આલ્ફાબેટ એટલે સાવીઝી આલ્ફાબેટ U આલ્ફાબેટ શીખવાનો છે। तो पहला आपणे यू अल्फाबेटने घूटी लेशू, पछी डोट्स ने जोड़ी ने करशू अने त्यार पछी जाते करशू। तो तमारे बोलतू जवानू छे अने लखतू जवानू छे। पहले आपणे घूटी लईए। यू फोर अम्ब्रेला अथवा यू फोर यूनिफॉर्म। यू फोर अम्ब्रेला, यू फोर अम्ब्रेला, यू फोर अम्ब्रेला, यू फोर अम्ब्रेला, U for umbrella, U for umbrella, U અહીંયા રહી ગયો છે ત્યાં પણ આપણે કરી લઈએ। U for umbrella, U for umbrella, બધા ડોટ્સને જોડી અને પહેલાં આપણે U for umbrellaને ઘૂંટી લઈએ। U for umbrella, umbrella એટલે છત્રી। U for uniform એટલે કે તમારો સ્કૂલ યુનિફોર્મ, ગણવેશ। U for uniform, U for umbrella। હવે આપણે ડોટ્સને જોડી અને ઘૂંટી લીધું। હવે ડોટ્સને જોડી અને કરીએ આપણે જાતે। U for umbrella, આ ડોટ્સથી આ ડોટ્સને જોડવાનું। પહેલી એબીસીડી ફક્ત બે લાઇનમાં આવે એટલે ત્રીજી લાઇનનો આપણે ઉપયોગ કરવાનો નથી, એનું ધ્યાન રાખવાનું। U for umbrella, U for uniform, ડોટ્સને જોડ્યા। હવે આપણે ખાલી આપેલા બોક્સમાં જાતે યુ કરવાના છે, તો સા ઇઝી છે। આપણે યુ વર્ણક તો ઓલરેડી શીખી જ ગયેલા છે બાળકો, તો જોઈએ। યુ ફોર અમરેલા, યુ ફોર અમરેલા, યુ ફોર અમરેલા, યુ ફોર યુનિફોર્મ, યુ ફોર અમરેલા, યુ ફોર અમરેલા, યુ ફોર અમરેલા, U for umbrella, U for umbrella, U for uniform, U for uniform, U for uniform, U for uniform, U for umbrella। હવે આપણે અહીંયા જાતે કરી લીધું। હવે જેમ આપણે આગળ જોતા હતા એવી જ રીતે જે આલ્ફાબેટ શીખી ગયા હોય તે જ આલ્ફાબેટ શોધી અને તેની ફરતે આપણે રાઉન્ડ કરવાનું। તો યુ આલ્ફાબેટ શોધતું જવાનું ને તેની ફરતે રાઉન્ડ કરતું જવાનું। અહીંયા પહેલાં ઉદાહરણ તરીકે તો આપેલું જ છે, હવે આપણે ગોતી અને રાઉન્ડ કરવાનું। તો અહીંયા છે યુ, તો કરો તેની ફરતે રાઉન્ડ। ત્યાર પછી છે બી યુ એન, તો કરો યુની ફરતે રાઉન્ડ, યુ ફોર યુનિફોર્મ। ત્યાર પછી છે ત્રીજો વર્ડ, એમાં કરો યુ ફરતે રાઉન્ડ। હવે આપણે બીજી લાઇન જોઈએ, તો તેમાં પણ યુ ફરતે રાઉન્ડ કરો, યુ ફોર યુનિફોર્મ। ફરી પાછો યુ ફોર યુનિફોર્મ। ત્યાર પછીનો વર્ડ્સ જોઈએ, તો એમાં યુ શોધો, આ રહ્યો, તો કરો તેની ફરતે રાઉન્ડ। લાસ્ટ વર્ડ, એમાં પણ આપણે યુ જ શોધવાનો છે, તો કરો યુ ફોર યુનિફોર્મ, તેની ફરતે રાઉન્ડ। તો આજે આપણે બે શીખવાના છે, એમાંથી એક શીખી ગયા, યુ ફોર અમ્બ્રેલા એન્ડ યુ ફોર યુનિફોર્મ। હવે આપણે વી શીખવાનો છે, તો જોઈએ વી। વી ફોર વેન અને વી ફોર વાસ, વાસ એટલે ફૂલદાની અને વેન એટલે કે વાન। તો ચલો, આ પણ આવો વળાંક પણ આપણે એક શીખી ગયા છે એટલે આ પણ તમને આવડી જ જશે, સાવ ઇઝી છે। તો પહેલાં આપણે ઘૂંટી લઈએ, વી ફોર વેન, બોલતા જવાનું અને લખતું જવાનું। વી ફોર વેન, વી ફોર વેન, વી ફોર વેન, વી ફોર વેન, પહેલાં ઘૂંટી લઈએ પછી આપણે લખશું। વી ફોર વેન,
वी फोर वेन, वी फोर वेन, वी फोर वेन, अथवा वी फोर वाज, वी फोर वाज, એટલે ફૂલદાની. વી ફોર વેન, વી ફોર વેન, વી ફોર વેન, બોલતું જવાનું અને લખતું જવાનું એટલે સરસ રીતે યાદ પણ રહી જાય અને આવડી જાય. વી ફોર વાસ અથવા તો વી ફોર વેન, હવે ડોટ્સને જોડીને કરી લે. વી ફોર વાસ, વી ફોર વેન, આ ડોટ્સથી આ ડોટ્સ. વી ફોર વેન, વી ફોર વેન, વી ફોર વેન. હવે ખાલી આપેલા બુક્સમાં જાતે કરી લઈએ. વી ફોર વેન, પેલી બે જ લાઇનમાં લખવાનું છે. વી ફોર વેન, વી ફોર વેન, વી ફોર વેન, વી ફોર વેન, વી ફોર વાઝ, વી ફોર વેન, વી ફોર વાઝ, વી ફોર વેન, વી ફોર વેન, વી ફોર વેન, વી ફોર વેન. તો અહીંયા આપણે જાતે પણ કમ્પ્લીટ કરી લીધું. હવે આપણે વી આલ્ફાબેટ શોધી અને તેની ફરતે રાઉન્ડ કરવાનું છે. તો અહીંયા જોતા જઈએ, એફ આઈ વી ઈ, તો કરો વી ફરતે રાઉન્ડ. ત્યાર પછી છે વી આઈ સી ઈ, કરો વી ફરતે રાઉન્ડ. વી ફોર વેન. પછી ઓ વી એ એલ, તો કરો વી ફરતે રાઉન્ડ. પછી તો વી એ એન, વેન જ આપેલું છે, તો કરો વી ફોર વેન પ્રત્યે રાઉન્ડ. ત્યાર પછી છે એલ ઓ વી ઈ, તો એમાં પણ વી ફોર વેન, કરો તેની ફરતે રાઉન્ડ. ત્યાર પછી છે ઓ વી ઈ એન, તો એની ફરતે રાઉન્ડ કરો વી ફરતે. અને લાસ્ટ વન છે વી ઓ ટી ઈ, તો આપણે કયો આલ્ફાબેટ શોધવાનો છે? આલ્ફાબેટ વી, તો કરો વીની ફરતે રાઉન્ડ. આવડી ગયું? વેરી ગુડ. તો અહીંયા આપણો વી ફોર વેન અને વી ફોર વાસ આલ્ફાબેટ કમ્પ્લીટ થયો. તો આજે બાળકો આપણે કયા બે આલ્ફાબેટ શીખ્યા? યુ અને વી. યુ ફોર અમ્બ્રેલા, યુ ફોર યુનિફોર્મ, વી ફોર વેન, વી ફોર વાસ. પહેલાં આપણે ડોટ્સથી જોડી અને કર્યા, ત્યાર પછી ખાલી બોક્સમાં જાતે કર્યા, ત્યાર પછી જે આલ્ફાબેટ શીખ્યા એ આલ્ફાબેટ શોધી અને તેની ફરતે રાઉન્ડ કરતા શીખ્યા. તો સ્ટુડન્ટ્સ, તમારે પણ તમારી અંગ્રેજીની સ્વાપોથીમાં નવા બે આલ્ફાબેટ એટલે કે યુ ફોર અમ્બ્રેલા એન્ડ વી ફોર વેન, યુ અને વી આલ્ફાબેટનું સરસ મજાનું હોમવર્ક કરી લેવાનું છે.